નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણા સમની ચેનલ લર્ન વિથ ડેક્સમાં તો દોસ્તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ગુજરાત બોર્ડ ધોરણ બાર નામાના મૂળ તત્વો અર્થાત અકાઉન્ટન્સી વિષયની માર્ચ બે હજાર બાવીસની બોર્ડ પરીક્ષા માટેની બ્લુ પ્રિન્ટ પેપર સ્ટાઇલ અને ગુણભાર વિશે દોસ્તો ખાસ વાત એ છે કે ચાલુ વર્ષની અંદર સરકાર શ્રી દ્વારા કોઈપણ પ્રકારના અભ્યાસક્રમનો ઘટાડો આ પ્રિન્ટ અને આવનારી બોર્ડ પરીક્ષાની અંદર તો ખૂબ જ ઉપયોગી સાબિત થશે જ પરંતુ તેની સાથે ને સાથે જ દ્વિતીય પરીક્ષા માટે પણ આ બ્લુ તમને મદદરૂપ થવાની છે તો ચાલો દોસ્તો વધુ વાર ન કરતા સમજીએ એકાઉન્ટ વિષયની બ્લુ પેપર સ્ટાઇલ અને ગુણભાર અંગે સૌથી પહેલાં તો દોસ્તો અહીં આપણે શરૂઆત કરીએ વિભાગ મુજબના ગુણભારથી કે કયા કયા વિભાગની અંદર કેટલા પ્રશ્નો કેટલા ગુણના આપણને પૂછાય છે નામના મૂળ તત્વો વિષયની અંદર તો દોસ્તો અહીંયા કુલ છ વિભાગો આપણને મળે છે જેની અંદર વિભાગ એની અંદરથી દસ પ્રશ્નો આપણને પૂછાય છે પ્રત્યેક પ્રશ્ન એક ગુણનો હોય છે અને એના માટે આપણને મળશે કુલ દસ ગુણ અહીં દોસ્તો એમ સી ક્યુ સ્વરૂપના પ્રશ્નો જે છે તે વિભાગ એની અંદર પૂછાતા હોય છે ત્યારબાદ વાત આવે છે વિભાગ બીની જેની અંદર પણ દસ પ્રશ્નો આપણને પૂછાશે જેના માટે દસ ગુણ હશે પ્રત્યેક પ્રશ્નો અહીંયા એક ગુણ હશે એક વાક્યની અંદર ઉત્તર લખોવાળા જે પ્રશ્નો છે તે આપણને વિભાગ બીની અંદર પૂછાય છે તે સિવાય વાત આવે છે વિભાગ સી ની કે જેની અંદર આપણને કુલ છ પ્રશ્નો પૂછાય છે જેના માટે અઢાર ગુણ આપણને મળે છે અને પ્રત્યેક પ્રશ્નો અહીંયા હોય છે દોસ્તો ત્રણ ગુણ ત્યારબાદ વાત આવે છે અહીંયા વિભાગ બી ની જેની અંદર કુલ ચાર પ્રશ્નો આપણને પૂછાય છે પ્રત્યેક પ્રશ્ન માટે ચાર ગુણ તો કુલ સોળ ગુણ અહીંયા આપણને મળે છે વિભાગ ઈની જો વાત કરીએ તો માત્ર ત્રણ પ્રશ્નો આની અંદર પૂછાય છે પરંતુ અહીં ત્રણ પ્રશ્નો રહેશે તેની અંદર પ્રત્યેક પ્રશ્ન આઠ ગુણનો હોય છે જેના માટે આપણને ચોવીસ ગુણ જે છે તે આની અંદર મળી જાય છે અને છેલ્લો અને અંતિમ વિભાગ છે અહીંયા વિભાગ એફ જેની અંદર માત્ર બે પ્રશ્નો આપણને પૂછવામાં આવે છે પ્રત્યેક પ્રશ્ન માટે અગિયાર ગુણ તો કુલ બાવીસ ગુણ જે છે તે વિભાગ એફની અંદર પ્રાપ્ત થાય છે दोस्तों आना अकेडमी लाया है इंडिया की आज तक की सबसे बड़ी क्लैट 2022 की मॉक टेस्ट जो कि ऑर्गेनाइज होगी डेट शाम बजे 150 क्वेश्चंस की मॉक टेस्ट के रिवॉर्ड्स की अगर बात करें तो माय गॉड रैंक वन टू थ्री में तो ऑसम रिवॉर्ड्स है ही बट साथ ही रैंक वन टू टेन में भी आने पर आपको यहाँ पे ऑसम awesome रिवार्ड्स मिलेंगे साथ ही यहाँ आप कर पाएंगे ज्वाइन आन अकेडमी के कोर्सिस क्लैट की प्रिपरेशन करने वाले स्टूडेंट्स के लिए थर्टी डेज क्रैक एल सेट प्रोग्राम जहाँ पर थर्टी डेज के अंदर आप कर सकते हैं आपकी प्रिपरेशन क्लैट की एंड ये बैच स्टार्ट हो रही है यहाँ पर ट्वेंटी से साथ ही आन अकेडमी की सिक्स मंथ वाली एक्सेलो एंड वन ईयर वाली गैवेल मैकर्स बैच को भी आप कर पाएंगे ज्वाइंट फैकल्टीज के अगर इन्फॉर्मेशन बात करें तो ये आपको यहाँ पे शो हो रही होगी आपकी स्क्रीन पर सिक्स मंथ की क्रैश कोर्स बीच यहाँ पे स्टार्ट हो रही है डेट ट्वेंटी फोर्थ ऑफ नवंबर एंड वन ईयर की बैच स्टार्ट हो रही है ट्वेंटी सिक्स ऑफ नवंबर से एक्सक्लूसिव फीचर्स की अगर बात करें तो यहाँ पे आपको मिलेगा पर्सनल डाउट सॉल्विंग अनलिमिटेड क्वीजीज एंड और भी बहुत कुछ

આ તો દોસ્તો આપણે વાત કરી લીધી વિભાગ મુજબ કે કેટલા પ્રશ્નો કયા વિભાગની અંદર કેટલા ગુણની અંદર પૂછાય છે ત્યારબાદ હવે દોસ્તો અહીંયા આપણે વાત કરીએ દરેક પ્રકરણની અંદર વિભાગવાર પૂછાતા પ્રશ્નો અને તેના ગુણ અંગેની પરંતુ તેની પહેલા આપ સૌ વિદ્યાર્થી મિત્રો જો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડી જજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો કારણ કે અહીંયા તમને ધોરણ બાર રિલેટેડ આવા જ મહત્વપૂર્ણ વિડીયો મળતા રહે છે અને સાથેને સાથે જ વિડીયો જો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનો તો અહીંયા બિલકુલ પણ ના ભૂલતા દોસ્તો અહીં સૌ પ્રથમ આપણે વાત કરીએ નામાના મૂળ તત્વ વિષયની અંદર ભાગ એકના પ્રકરણની જેની અંદર કુલ સાત પ્રકરણો જે છે તે આપણને આપેલા છે અહીંયા આપણે સૌ પ્રથમ ક્રમ ત્યારબાદ પ્રકરણનું નામ ત્યારબાદ વિભાગ મુજબ ગુણભાર અને કુલ ગુણ જે છે તે દર્શાવેલા છે પહેલું પ્રકરણ છે આપણું ભાગ એકની અંદર જેનું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ જેની અંદર આપણને વિભાગ એની અંદર જે એક માર્ક્સ વાળા પ્રશ્ન પૂછાય છે તેના એક પ્રશ્ન બી ની અંદર આપણને કોઈ પણ પ્રશ્નની અંદર પૂછવામ નથી આવતો સી ની અંદર એક પ્રશ્ન આપણને પૂછાય છે જે હોય છે 3 ગુણનો તો કુલ 4 ગુણ જે છે દોસ્તો તે આપણને મળે છે અહીં પહેલા પ્રકરણ ભાગીદારી વિષય પ્રવેશમાંથી બીજું પ્રકરણ છે આપણા માટે ભાગ એકની અંદર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અર્થાત નાણાકીય પત્રકો એ થી ઈ ની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછાતા નથી વિભાગ એફ ની અંદર માત્ર એક જ પ્રશ્ન પૂછાય છે અગિયાર માર્ક્સનો અને તેના માટે અગિયાર ગુણ આપણને મળે છે પ્રકરણ નંબર બી માટે પ્રકરણ નંબર ત્રણ છે પાગડીનું મૂલ્યાંકન જેની અંદર વિભાગ એ અને બી જે એક ગુણવાળા અહીં વિભાગો છે તેની અંદરથી એક એક પ્રશ્નો અને વિભાગ સી જે ત્રણ ગુણવાળો વિભાગ છે તેની અંદરથી એક પ્રશ્ન આપણને પૂછાય છે તો કુલ છ ગુણ મળે છે આપણને પ્રકરણ નંબર ત્રણ માટે પ્રકરણ નંબર ચાર ની વાત કરીએ ભાગીદારીનું પુનર્ગઠન વિશે તો આની અંદર વિભાગ એ નો એક પ્રશ્ન વિભાગ સી ત્રણ ગુણનો એક પ્રશ્ન આપણને પૂછાય છે તો કુલ પાંચ માર્ક્સ નું થઈ જાય છે આપણું અહીંયા પ્રકરણ નંબર ચાર પ્રકરણ નંબર પાંચ ભાગીદારનો પ્રવેશ જે છે તેની અંદર વિભાગ A ની અંદરથી કોઈ પણ પ્રશ્ન પૂછાતો નથી વિભાગ B ની અંદર 1 ગુણવાળો એક પ્રશ્ન અને વિભાગ E ની અંદર 8 ગુણવાળો એક પ્રશ્ન પૂછાય છે તો કુલ 9 ગુણ આપણને મળે છે અહીંયા પ્રકરણ નંબર 5 માંથી પ્રકરણ નંબર 6 ની જો આપણે વાત કરીએ જેનું નામ છે ભાગીદારની નિવૃત્તિ અથવા તો મૃત્યુ એની અંદર વિભાગ એ જે 1 ગુણવાળા પ્રશ્ન આપણને પૂછાય છે તેનો એક પ્રશ્ન તથા વિભાગ E નો 8 ગુણવાળો જે છે તે એક પ્રશ્ન આપણને પૂછાય છે તો કુલ 9 ગુણ મળે છે અહીંયા પ્રકરણ નંબર 6 માટે પ્રકરણ નંબર સાતની વાત કરીએ જેનું નામ છે ભાગીદારી પેઢીનું વિસર્જન તો એની અંદર વિભાગ એ અને બી એક એક ગુણવાળા જે વિભાગો છે તેમના એક એક પ્રશ્નો અને વિભાગ સી ત્રણ ગુણવાળા જે વિભાગ છે તેના માટેના બે પ્રશ્નો આપણને પૂછાય છે તો અહીં કુલ આઠ ગુણનું થઈ જાય છે આપણું પ્રકરણ નંબર સાત ભાગીદારી પેઢીનું વિસર્જન ત્યારબાદ દોસ્તો અહીંયા વાત કરીએ આપણે નામાના મૂળ તત્વ વિષયની અંદર ભાગ બેના તમામ પ્રકરણોની તો આની અંદર કુલ છ પ્રકરણો જે છે તે આપણને આપેલા છે જેની અંદર પ્રકરણ નંબર એક છે શેર મૂડીના હિસાબો જ્યાં વિભાગ એ અને બીની અંદર એક એક પ્રશ્ન તથા વિભાગ એની અંદર આઠ માર્ક્સનો એક પ્રશ્ન આપણને પૂછાય છે તો કુલ દસ ગુણનો થઈ જશે અહીંયા આપણું પ્રકરણ નંબર એક ત્યારબાદ છે બીજું પ્રકરણ ડિબેન્ચરના હિસાબો જેની અંદર વિભાગ એનો એક પ્રશ્ન વિભાગ બીનો એક પ્રશ્ન તથા વિભાગ સી ત્રણ ગુણવાળા અહીંયા આપણને બે પ્રશ્ન પૂછાય છે તો કુલ આઠ ગુણનો અહીંયા થઈ જશે આપણું પ્રકરણ નંબર બે પ્રકરણ નંબર 3 છે કંપનીના વાર્ષિક હિસાબો જેની અંદર એક માત્ર વિભાગ એફની અંદર અગિયાર ગુણનો

ત્યારબાદ પ્રકરણ નંબર વાત કરીએ તો આ છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ જેની અંદર વિભાગ બી માંથી એક પ્રશ્ન તથા વિભાગ ડી ની અંદર ચાર ગુણ વાળો એક પ્રશ્ન પૂછાય છે તો કુલ પાંચ ગુણ થઈ જશે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ પાંચમું પ્રકરણ છે હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ જેની અંદર વિભાગ એ

ગુણભારની બંને ભાગોની અંદર કયા કયા પ્રકરણમાંથી કયા કયા વિભાગની અંદર કેટલા પ્રશ્નો કેટલા ગુણના પૂછાય છે હવે દોસ્તો અહીંયા આગળ આપણે વાત કરીએ પેપર સ્ટાઇલ અને મોડલ પેપર અંગે જો કે સો ટકા અભ્યાસક્રમ છે તો તેને આધારિત વર્ષ બે હજાર ઓગણીસ વીસની જે પણ પેપર પેટર્ન છે તેને અમલમાં મૂકીને આપણે જે પણ મોડલ પેપર છે ત્યાં જોવું પડશે તો ફટાફટ આપણે આગળ વધીએ અહીંયા પેપર સ્ટાઇલ અને મોડલ પેપર અંગે જે આધારિત છે સો અભ્યાસક્રમ ઉપર આ છે દોસ્તો અહીંયા આપણી જોડે અકાઉન્ટન્સી વિશેનું વર્ષ બે માર્ચ મહિનાની અંદર લેવાયેલ બોર્ડ પરીક્ષાનું પેપર જે છે અહીંયા સો અભ્યાસક્રમના આધારિત અને દોસ્તો બિલકુલ આજ રીતે આપણને ચાલુ વર્ષ વર્ષ બે હજાર અંદર જે બોર્ડ પરીક્ષા લેવાનાર છે તેની અંદર આપણને જે પેપર છે તે પૂછાવાનું છે તો આ પેપર સ્ટાઇલને સમજવી એ આપણા માટે અત્યંત આવશ્યક બને છે અહીં દોસ્તો સૌથી પહેલાં મેં કીધું હતું કે વિભાગ એની અંદરથી આપણને એમસી ક્યુ પ્રકારના એટલે કે વિકલ્પોવાળા પ્રશ્નો પૂછાય છે જે પ્રશ્નો હોય કુલ દસ પ્રત્યેક પ્રશ્ન માટે એક ગુણ મળે છે તો કુલ દસ ગુણ અહીંયા આપણને મળી જશે આ તમામે તમામ પ્રશ્નો માટે ત્યારબાદ દોસ્તો અહીંયા વાત આવે છે વિભાગ બીની

ત્યારબાદ દોસ્તો અહીંયા વાત આવે છે વિભાગ વિભાગ તો જો અહીં આપણે વાત કરીએ તો સત્યાવીસ થી ત્રીસ નંબરના પ્રશ્નો અહીંયા આપણને પૂછાય છે પ્રત્યેક પ્રશ્ન ચાર ગુણનો હોય છે કુલ સોળ ગુણ અહીંયા આપણને મળે છે વિભાગ ડી ની અંદર અને આ મુજબ જે છે તે પ્રશ્નો આપણને વિભાગ ડી ની અંદર પૂછાતા હોય છે કયા પ્રકરણની અંદરથી વિભાગ ડી ના પ્રશ્નો આવશે તેની માહિતી અહીંયા અગાઉ મેં આપ સૌને આપી દીધેલ છે આગળ આવે છે અહીંયા વાત વિભાગ જેની અંદર નિબંધ પ્રકારના પ્રશ્નો પ્રશ્નો એટલે કે મોટા આપણને પૂછાય છે છે મુજબ ઉત્તર લખવાળા પ્રત્યેક પ્રશ્ન માટે અહીં આઠ ગુણ આપણને મળે છે તો કુલ ચોવીસ ગુણનો દોસ્તો જે છે તે આપણું થઈ છે અહીંયા વિભાગ ઈ ત્યારબાદ વાત આવે છે સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ વિભાગની જે છે દોસ્તો અહીંયા વિભાગ એફ ભાગ એકના ના પ્રકરણ નંબર અને ભાગ પ્રકરણ નંબર ઉપરથી આ વિભાગ પ્રશ્નો આપણને પૂછાય છે જે હોય છે અહીંયા ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબોના અહીંયા દોસ્તો પ્રત્યેક પ્રશ્ન માટે આપણને અગિયાર ગુણ મળે છે પ્રશ્ન નંબર છે ચોત્રીસ અને પાંત્રીસ અહીં બે પ્રશ્નો પ્રત્યેક માટે અગિયાર ગુણ તો કુલ બાવીસ ગુણો થઈ જાય છે અહીંયા આપણો વિભાગ એફ અને આ રીતે દોસ્તો આપણે સંપૂર્ણ સંપૂર્ણ અકાઉન્ટી એટલે કે નામના મૂળ તત્વ વિષયની જે પણ બ્લુ પેપર સ્ટાઇલ અને ગુણભાર હતા તેની આપણે અહીં ચર્ચા કરી છે આશા રાખું છું કે સમજાવેલ સંપૂર્ણ સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ અને પેપર સ્ટાઇલની અંદર એકદમ વિગતવાર રીતે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે અને હવે યોગ્ય પ્લાનિંગ મુજબ આપ સૌ વિદ્યાર્થી મિત્રો આગામી દ્વિતીય પરીક્ષા અને બોર્ડ પરીક્ષાની તૈયારી કરવા લાગશો અને એ પણ સો અભ્યાસક્રમને આધારિત બસ દોસ્તો આટલું જ આખીએ આપણે આપણા આજના આ વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને તમામે તમામ મિત્રો સુધી કરી દેજો આ વિડીયોને શેર અને આપણી ચેનલ ઉપર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા તથા બાજુમાં આવેલા બે લાયકાને પણ ઓન કરી દેજો જેથી કરીને ભવિષ્યમાં આવનારા દરેકે દરેક વિડીયોઝ જે છે તે આપણે મળતા રહે અને કયા કયા વિડીયોઝની આપવાની જરૂર છે તે મને જણાવવાની છે કમેન્ટ બોક્સની અંદર તે સિવાય આપણી સાથે આપણી ટેલિગ આપણે મુકતા હોઈએ છીએ બસ દોસ્તો આટલું જ રાખીએ આપણે આજના વિડીયોની અંદર જલ્દીમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ ટોપિક સાથે સો મચ જય હિન્દ વંદે માતરમ